સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે પ્લેટેનિયમ પોઈન્ટના ચોથા માળે આવેલી ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની લેબોરેટરીમાં એક મશીનમાં રાતે આગ ભભૂકી ઉડતા ભાગદોડ મચી ગઈ હતી લેબોરેટરીમાં આગ દેખાતાની સાથે જ હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીઓને તાબડતોબ બહાર કાઢી લેવાયા હતા આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી રાત્રે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં બનાવની જાણ કરવામાં આવી હતી પ્લેટિનિયમ પોઈન્ટના ચોથા માળે આવેલી ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની લેબોરેટરીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો જેથી મોટા વરાચાની સાથે કાપોદ્રા અને કોસાળ ફાયર સ્ટેશનના લશ્કરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયર ફાઇટિંગ શરૂ કર્યું હતું આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ઇટાલિયા હોસ્પિટલની લેબોરેટરી સામેના ભાગે આવી છે જેમાં લેબોરેટરીમાં એક મશીનમાં શોર્ટ સર્કિટ થતા કપડા અને બેડમાં આગ ભભૂકી ઉઠી હતી જો કે ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો આગને લીધે ભારે ધુમાડો થતા સંપૂર્ણ પરિસ્થિતિ થાળે પડતા અડધો કલાક જેટલો સમય થયો હતો સદનસીબ આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી સમયસર આગ કાબૂમાં આવી જતા સૌએ રાહત અનુભવી હતી જોકે લેબમાં રહેલો કેટલોકો સામાન બળીને ખાખ થઈ ગયો હતો